આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ગારિયાધારમાં કોરોના રસીનું આગમન થયું હોય ત્યારે આજરોજ તંત્રને પણ અપાઈ વેક્સિન. આજરોજ ગારિયાધર તાલુકામાં તારીખ 31/1/2021 રોજ કોરોના વેક્સિનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં જીઆરડી, હોમગાર્ડ, પોલીસ સ્ટાફ તથા મામલતદાર સ્ટાફ તથા નગરપાલિકા સ્ટાફ કોરોનાની વેક્સિન લીધી હતી અને જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો, મેડિકલ સ્ટાફ તેમજ હોસ્પિટલના બહેનોને તેમજ આ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો, જેમાં 100 જેટલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. રાજેશ ટીલાવત સાથે વિપુલ ટીલાવત, સ્પીડ ન્યૂઝ 17, ગારિયા. કોરોના રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત ગારિયાધર પીએસઆઈ જાનગુ સાહેબ, ગારિયાધર હોમગાર્ડ જવાનો, ગારિયાધર સીઆરડી જવાનો, ગારિયાધર મહિલા સભ્યો એ સર્વે રસીકરણનો લાભ લીધો હતો. આજરોજ ગારિયાધર તાલુકામાં 31/1/2021 રોજ આપણે કોરોનાનો વેક્સિનેશનનો કાર્યક્રમ જીઆરડી અને પોલીસનો સ્ટાફ, મામલતદાર કચેરીના સ્ટાફ અને નગરપાલિકાના સ્ટાફ જે ફ્રન્ટલાઈન વર્કર છે તેનો આયોજન કરવામાં આવેલું છે અને અત્યાર સુધીમાં 11 વાગ્યા સુધીમાં આપણે 36 જણાનું આપણે વેક્સિનેશન કરી દીધેલું છે અને હજી બધા જે લોકોને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખેલા હોય તેમને કોઈ પણ જાતની આડઅસર આવેલી નથી. આ ઉપરાંત કાલે અને બીજા આપણે મોટીવાડી પીએસસી, વેવાદર પીએસસી, માનગઢ પીએસસીમાં પણ વેક્સિનેશનનો કાર્યક્રમ યોજેલો હોય તેમાં પણ જે લોકોએ વેક્સિન લીધેલું હોય અને એમાંથી પણ કોઈ પણ કર્મચારીને આજ સુધી હજી કોઈ પણ અસર આવી ગઈ નથી અને ગારિયાધર સીએસસીમાં માનનીય ડૉક્ટર કાતોડિયા સાહેબ, મોહ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સુરેશ ભોકળ અને અર્બન હેલ્થ ઓફિસર નિકુંજભાઈ બરવાળાએ આજરોજ આપણે કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ આપણે સીએસસી ખાતે રાખેલો હોય અને જે સફળતાપૂર્વક અત્યારે ચાલી રહ્યો છે.